વસ્તી વધારો અને ખેતીની જમીન વેચવાને લઈને ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વીઘે 50 લાખ મળે તો પણ જમીન રૂપે માને વેચતા નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભોજન માટે દાણા કોઈ ફેક્ટરીમાંથી આવવાના નથી. એગ્રીકલ્ચર આવતીકાલ છે એટલે 50 લાખ મળે તો પણ જમીન વેચતા નહીં. વસ્તી અત્યારે 135 કરોડ છે. આ રીતે વસ્તીનો દર વધે તો 2060માં ભારત 250 કરોડ થાય. તો અન્નના દાણા કોઈ કારખાનાના ભૂંગળામાંથી આવવાના નથી. તો એગ્રીકલ્ચર એ આવતીકાલ છે એટલે મહેરબાની કરીને રોડ કાંઠે 50 લાખ કરતા હોય તો એ માને વેચતા નહીં. આપણા બાપ દાદાએ ભેંસ વેચી હશે, દાદીના ગીરો મૂક્યા, માને વેચવાનું પાપ નહોતું કર્યું. આપણે બધા સુધરી ગયા.